नमस्कार मित्रों, स्वागत है आपणी यूट्यूब चैनल नको मरेशनी अंदर। आजना वीडियो नी अंदर बात करिए समरस होस्टल योजना। आ होस्टल योजना नी अंदर मित्रों विद्यार्थियों ने रहेवा तथा जमवानुं मफत नी अंदर आपवामां आवे छे, एटले के सरकार श्री तरफथी आपवामां आवे छे। दरेक विद्यार्थीओ माटे छे, कुमार अने कन्या माटे बंने माटे अलग अलग होस्टल योजनाओनो लाभ मळे छे। જોઈએ વિગતવાર માહિતી। ચેનલની અંદર નવા હો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં જે ઘંટડીનું નિશાન આવે છે એને પણ પ્રેસ કરી લેજો। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર મળી રહી છે। અનએકેડેમીના માધ્યમો પર મિત્રો તમે ફ્રી લાઇવ ક્લાસ અને ફ્રી ટેસ્ટ સિરીઝ આપી શકો છો। એના માટે સૌપ્રથમ અનએકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ત્યારબાદ તમારો જે ગોલ છે સિલેક્ટ કરવાનો છે, એની અંદર જીપીએસસી કેટેગરી અને ત્યાં ઇન્વિટેશન કોડ પૂછે, ત્યાં નકુમ લાઇવ વાળો કોડ છે, ભૂલતા નહીં, કારણ કે ફ્રી ની અંદર લાઇવ ક્લાસ અને ટેસ્ટ બંને તમે આપી શકો છો। એકેડેમીના માધ્યમો પર જીપીએસસી મેન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વિકાસ નામની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે મિત્રો। એની અંદર 17 જાન્યુઆરીના રોજ ઇંગ્લિશ અને GS2 માટેની ટેસ્ટ સિરીઝ છે, તો અવશ્ય છે મિત્રો નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે આ ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાની અંદર છે। આ મફતની અંદર મિત્રો ટેસ્ટ સિરીઝ છે। એનરોલ કરવા માટે નકુમ લાઇવ વાળો કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં। એકેડેમી તમારા માટે મિત્રો ડેઈલી T20 ડેશ વિષયવાર મોક ટેસ્ટ મંડે ટુ ફ્રાઈડે 7:30 PM હોય છે। આજના વિડીયોની અંદર વાત કરીએ સમરસ હોસ્ટેલ સહાય યોજનાની અંદર। સૌપ્રથમ મિત્રો આ જે વિડીયો છે, ખાસ કરીને અત્યારે જે માહિતી મંગાવવામાં આવેલી છે એ રિન્યુઅલ માટેની ભરતી છે સૌપ્રથમ, ત્યારબાદ છે મિત્રો એ ફ્રેશ માટેની પણ ભરતી થશે। સૌપ્રથમ મિત્રો અત્યારે જે માહિતી મંગાવવામાં આવેલી છે એ રિન્યુઅલ માટેની છે, એના ફોર્મ છે ઓનલાઈન ભરાય છે। કોલેજ કક્ષા હોય, સ્નાતક કક્ષા હોય, અનુસ્નાતક હોય અથવા ઉચ્ચ અભ્યાસક્રમોની અંદર જે લોકો અભ્યાસ કરતા હોય, અનુસૂચિત જાતિના હોય, અનુસૂચિત જનજાતિના હોય, SEBC કેટેગરીના હોય, પછાત વર્ગના હોય, આર્થિક રીતે પછાત વર્ગના હોય વિદ્યાર્થીઓ, એ તમામ વિદ્યાર્થીઓ છે મિત્રો 2020-21ની અંદર શૈક્ષણિક વર્ષની અંદર અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, હિંમતનગર શહેરની અંદર જે કહેવાય ને સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અંતર્ગત જે ગત વર્ષે અભ્યાસ કરતા હતા એવા લોકોએ જે રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટેથી છે એના પાસેથી ફોર્મ મંગાવવામાં આવેલા છે। એટલે એના જે ફોર્મ છે મિત્રો samras.gujarat.gov.in વેબસાઇટ ઉપર છે, એ તારીખ 20/1/2021 સુધીની અંદર ઓનલાઈન મંગાવવામાં આવેલા છે। હાલ જે અરજી છે મિત્રો એ રિન્યુઅલ માટેની અરજી છે, ત્યારબાદ છે મિત્રો નવા ફોર્મ શરૂ થશે ત્યારે અવશ્ય અમે વિડીયો બનાવીને તમને જાણ કરશું। સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માટેની અરજી કરવાની છે, ઓનલાઈન શિક્ષકો માટે નવી ભરતી છે, તમામ ડોક્યુમેન્ટ સરકારી ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। માધ્યમિક અને ગ્રુપ માધ્યમના રિન્યુઅલ વિદ્યાર્થીઓ પૈકી જે છાત્રો છે બીજા વર્ષમાં પણ છાત્રાલય ખાસ કરીને ઓફિશિયલ રહેવા માંગતા હોય તો તેમને ગત વર્ષની જે પરીક્ષાની યુનિવર્સિટીની માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારી એટલે કે જે SPI છે 55 કે તેથી વધુ મેળવેલો હોવો જરૂરી છે। ત્યારબાદ મિત્રો ગ્રેડ્યુએશન આપવામાં આવતું હોય છે તેવા કિસ્સાની અંદર 55 કે તેથી વધુ જે સમકક્ષ ગ્રેડ્યુએશન હોવું જરૂરી છે। ગ્રુપ 1ના વિદ્યાર્થીઓ જે રિન્યુ વિદ્યાર્થીઓ છે એના માટે ટકાવારી છે 50% રહેશે, એટલે કે ગ્રુપ 1, 2 અને 3 એની અંદર અલગ અલગ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હોય, ડિગ્રી ડિપ્લોમા જે અલગ અલગ એની અંદર આવતા હોય એ લોકોનો સમાવેશ છે એની અંદર થતો હોય છે। વધારે માહિતી માટે આપણે એનો પણ એક અલગથી વિડીયો બનાવીશું। પ્રવેશ માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે જાહેર કરવામાં આવશે, ત્યારબાદ છે અન્ય સૂચનાઓ બરાબર છે એ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે, જે માટે છે એની ખાસ કરીને વેબસાઇટ છે એની મુલાકાત લેતી રહેવાની રહેશે। પ્રોવિઝનલ મેરિટ યાદી છે સ્થાન પામેલા જે છાત્રાલયો છે એના પ્રમાણપત્રની ચકાસણી અંગે SMS અને ઇમેલ મારફતે જાણ કરવામાં આવશે। ઓનલાઈન પ્રોવિઝનલ મેરિટ યાદીની અંદર પ્રસિદ્ધ થયેલી જે મેરિટ યાદી આવેલી છે એવા છાત્રાલયો છે એ સમરસ છાત્રાલય ખાતે છે અસલી પ્રમાણપત્ર લઈને ચકાસણી કરવાની રહેશે। જો કોઈ અરજદાર છે ઓનલાઈન ફોર્મ ભરેલી ટકાવારી અને અસલી માર્કશીટ ટકાવારીની અંદર લાયકાત અને અંગેના પ્રમાણપત્રનો તફાવત હશે તો એને એને પ્રવેશ આપવામાં નહીં આવે। અરજદાર દ્વારા કહેવાય ને કે અરજી કરવામાં આવેલી છે એ આધારે પ્રવેશ અંગેનો જે હક દાવો કરી શકશે નહીં। પ્રવેશ અંગેની યાદી જે અંતિમ યાદી છે એને આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ તેમજ સરકારશ્રી દ્વારા નક્કી થયેલી હશે એ જ માન્ય ગણવામાં આવશે અને સરકારશ્રીના સમરસ છાત્રાલય પ્રવેશ અંગેના નિયમો છે એ વધારે એની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા છે, ત્યાંથી તમારે જરૂરી વાંચી લેવા જોઈશે। ગ્રામ્ય વિસ્તારની અંદર કહેવાય ને ઈ ગ્રામ કેન્દ્ર મારફતે તમે અથવા કોઈ પણ સાયબર કાફે હોય ત્યાં આ ફોર્મ છે મિત્રો એ ભરી શકો છો। તમે સમરસ હોસ્ટેલની અંદર રિન્યૂ કરવા માંગતા હો તો અવશ્ય ત્યાં ફોર્મ છે, ભરાવી દેવું તમારે અને બીજા મિત્રોને પણ અવશ્ય જાણ કરવી। તો મિત્રો આ સમરસ હોસ્ટેલની અંદર આ ભરતી આવી છે રિન્યૂ માટે, જ્યારે પણ નવી ભરતી મિત્રો જે નવા માટે લોકો માટે આવશે ત્યારે અવશ્ય અમે એક વિડીયો અવશ્ય એનો બનાવીશું, તો આ વિડીયો નીચે
વિડીયોને છે લાઇક કરી દો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે નવી માહિતી જોતી હોય તો આવી જ અપડેટ છે અમે આપતા રહીશું તમને માટે.